Hello everyone, myself Professor Hardik Prajapati. I warmly welcome to you from Sri Shirsha College of Commerce, Management and Computer Education. There is managed by Jain Citizens Education Society. Today we are study about the English subject in BCom SEM 2 department. So let us start our lecture. Hello everyone, in this video lecture we will study about the second story of our syllabus. First story is that Living or Dead by Rabindranath Tagore was studied in the previous video. Now in this video we will study about the second story, Little Girls Wiser Than Men by Leo Tolstoy. It is written by, the author is that the Leo Tolstoy. It is the famous novelist and in English literature. There are the one story is that Little Girls Wiser Than Men. It is story based on a little girls for his quality, his honesty and his wiserness. Then in the video, in this story, we will study the completely story of our lecture. Okay, तो full story છે એને આપણે study કરવાની છે આ lecture ની અંદર. તો કે yes, એટલે તમારે એના ઉપર focus રાખજો, કેમ કે one by one story છે, short story છે, એટલે છે એ એક lecture ની અંદર જ પૂરી થઈ જશે. ઓકે, અને આની અંદર થી છે એ તમારા જે long question અને short question છે તે બનતા હોય છે, તો એ પણ important છે, તો એ પણ ધ્યાન રાખશો. Now let us talk about our story number 2, The Little Girl Wiser Than Men by Leo Tolstoy. In this story, the main plot is based on the wiserness of a girl and how little girl helped the older man and elder her nannies. And then, in this story, we will study about the wiserness of a children and how the children help his father and mother and grandmother for his home and quarrel. Now, it was an early faster. Sledding was only just over. It was an early faster. એટલે કે ઉપવાસ કર્યો હતો એ સમયની પહેલા જ. સ્લેજિંગ વોઝ ઓનલી જસ્ટ ઓવર, અને આવા સમયની અંદર છે એ ટીઝિંગ એટલે કે કોઈને હેરાન ખલેલ કરવાની વાત કરે છે, તો એ માત્ર અત્યારે જ પૂરું થયું હતું. સ્નો સ્ટીલ લે ઇન ધ યાર્ડ્સ, જે બરફ વર્ષા છે એ હજી અત્યારે જ થઈ હતી. ક્યાં? તો કે જે યાર્ડ્સ છે, જે એના ફાર્મ છે, જે મેદાનો છે તેની અંદર. એન્ડ વોટર રન ઇન સ્ટ્રીમ્સ ડાઉન ધ વિલેજ સ્ટ્રીટ, અને એ જ સમયે જે ગામ છે, મતલબ આ વિલેજ છે, તેની શું થાય છે? તો કે તેની નીચેથી, મતલબ તે એરિયામાંથી તો કે પસાર થઈ રહ્યું હતું, એટલે કે વોટર જે રિવર છે તે. ટુ લિટલ ગર્લ્સ ફ્રોમ ડિફરન્ટ હાઉસીસ હેપન્ડ ટુ મીટ ઇન એ લેન બિટવીન ટુ હોમસ્ટેડ સ્ટેટ્સ. બે નાની છોકરીઓ જે પોતાના ઘરની અંદર, એટલે કે ઘરની બહાર આવેલી લેન, લેનનો મતલબ શું થાય? નાની એવી ગલી, સમજાય? જેને જે આપણે કહીએ છીએ ચાલી કહીએ છીએ, એ ટાઈપની નાની એવી જે સ્મોલ સ્ટ્રીટ છે તેની અંદર આ બંને મળે છે. વેર ધ ડર્ટી વોટર આફ્ટર રનિંગ થ્રુ ધ ફાર્મ યાર્ડ્સ. ક્યાં મળે છે? તો કે ત્યાં જ્યાં ડર્ટી વોટર, ખરાબ પાણી, ગંદુ પાણી છે ત્યાંથી પસાર થઈ રહ્યું હોય છે, પોતાનો યાર્ડ છે ત્યાંથી. હેડ ફોર્મ્ડ એ લાર્જ પડલ, અને એ છે એ શું કરે છે? તો કે એ જ સમયે ત્યાં શું થાય છે? તો હેડ ફોર્મ્ડ એ લાર્જ પડલ, ત્યાં છે એ, તો કે એ ખાબોચિયું ભરાઈ જાય છે. મતલબ એ ખરાબ પાણીનું, જે પાણીનું સ્ટ્રીમ હોય, ચરણો વહેતું હોય, તેના કારણે છે એ નાનો ખાડો હોય છે, ખાડાની અંદર પાણી છે એ શું થાય છે, સોરી મોટો ખાડો છે, લાર્જ પડલ,
મોટો ખાડો છે એ પડી જાય છે અને તેની ઉપર ખરાબ પાણી જમા થઈ જાય છે. વન ગર્લ વોઝ વેરી સ્મોલ, એક છોકરી તેમાંથી કેવી હતી, એકદમ નાની હતી. ધ અધર એ લિટલ બિગર, અને બીજી હતી એ તેની કરતા થોડીક મોટી હતી. ધેર મધર્સ હેડ ડ્રેસ્ડ ધેમ બોથ ઇન ન્યૂ ફ્રોક્સ, અને તેમની બંનેની માતાએ આ બંને છોકરીઓને સરસ મજાનો નવો ફ્રોક્સ છે, નવા ડ્રેસ છે એ પહેરાવ્યા હતા. એટલે કે જે એ તૈયાર કરીને મોકલ્યા હતા બંનેને બહાર રમવા માટે. પણ એ સમય શું થાય છે એ હવે આપણે કન્ટિન્યુ કરીએ આગળ, કે આવી રીતના છે સ્ટોરી. એક વિલેજ યાર્ડ છે, તેમાંથી પસાર થતું સ્ટ્રીમ છે જે ઝરણું છે, અને ખરાબ પાણી વહેતું હોય છે તેમાંથી, તેની આસપાસથી કંઈક સ્ટાર્ટ થાય છે. અને આ એનો એક હવે લિયો ટોલ્સ્ટોય છે તેનો પ્લોટ બાંધે છે, અને ત્યાંથી છે એક આ પ્લોટ છે મતલબ સ્ટોરી રાઇટિંગ છે ત્યાંથી આગળ લઈ જાય છે. ઓકે, નાવ લેટ અસ કન્ટિન્યુ અવર સ્ટોરી. ધ લિટલ વન વોર એ બ્લુ ફ્રોક, તેમાંથી જે નાની ગર્લ હતી તેને શું કર્યું હતું, તો લિટલ ગર્લ છે એ બ્લુ ફ્રોક છે એ પહેર્યું હતું. ધ અધર એ યલો પ્રિન્ટ, જે બીજી વ્યક્તિ હતી તેને મતલબ બીજી જે છોકરી છે તેને શું કર્યું હતું, તો કે યલો પ્રિન્ટેડ જે ડ્રેસ છે તે પહેર્યો હતો. એન્ડ બોથ હેડ એ રેડ કેરચીફ્સ ઓન ધેર, અને બંને છે એ શું કર્યું હતું, તો આ બંને જે બાળકીઓ છે તેમને લાલ કલરનો રૂમાલ છે એ, જે મતલબ હેન્ડકરચીફ કહીએ તો એ મોટો રૂમાલ હોય, અને કેરચીફ કહીએ તો એ હાથ રૂમાલ હોય મતલબ જે સ્મોલ ટાવલ આવે છે તે, ઓન ધેર હેડ્સ, અને બંને છે એ પોતે છે પોતાના માથા પર આવું બાંધેલું હતું. તો કે યસ, દે હેડ જસ્ટ કમ ફ્રોમ ચર્ચ, તે માત્ર અત્યારે જ શું કરે છે, તો કે ચર્ચમાં જઈને આવેલા હતા મતલબ બંને છે એ. વેન ધે મેટ, જે ત્યારે મળ્યા હતા ત્યારે તેઓ, એન્ડ હાર્ટ ધે સોડ ઈચ અધર ધેર ફિથરી, અને એ છે એ બંને શું કરે છે, તો બંને જ્યારે મળે છે તો એકબીજાને તો પોતાની શું કરે છે ફિથરી બતાવે છે. એન્ડ ધેન ધે બિગન ટુ પ્લે, અને બંને છે એ પોતે હવે રમવા લાગે છે. તો કે યસ, સૂન ધ ફેન્સી ટુક ધેમ ટુ સ્પ્લેશ અબાઉટ ઇન ધ વોટર, હવે એના સમય થોડા સમય પછી તરત જ શું થાય છે, તો કે હવે એક નવાઈ લાગે છે કે પાણીની અંદર સ્પ્લેશ થાય છે, તરંગો મળે છે એ. એન્ડ ધેન સ્મોલર વન વોઝ ગોઈંગ ટુ સ્ટેપ ઇન ટુ ધ પડલ, શું થાય છે, તો જે બંને ગર્લ્સ છે તેમાંથી જે લિટલ વન છે તે શું કરે છે, તો ધેર વોઝ અ ગોઈંગ ટુ સ્ટેપ ઇન ટુ ધ પડલ, તે જ ખાબોચિયાની નજીક જાય છે. શૂઝ એન્ડ ઓલ, અને તેના જે શૂઝ છે તે અને પોતે છે એ ત્યાં જઈને ઊભી રહે છે. વેન ધ એલ્ડર ચેક્ડ હર, અને જે એમાંથી બે ગર્લ્સમાંથી મોટી ગર્લ્સ હતી એ શું કરે છે, ચેક કરે છે આ બધું કે આ શું કરે છે. ડોન્ટ ગો ઇન સો મલાસા, તું ત્યાં જઈશ નહીં મલાસા, સેડ સી, એટલે કે એક ગર્લ્સ હતી એ બીજી નાની છોકરી છે એને કહે છે મલાસા ડોન્ટ ગો ઇઝ ઇન સો, તું ત્યાં જઈશ નહીં, સેડ સી, યોર મધર વિલ સ્કોલ્ડ યુ, તારી માતા છે ને એ તને વર્ષે. આઈ વિલ ટેક ઓફ માય શૂઝ એન્ડ સ્ટોકિંગ, શું કહે છે, હું છે એ મારા શૂઝ છે એ કાઢું છું અને મારા સોક્સ છે તેને પણ કાઢી આપું છું. એન્ડ યુ ટેક ઓફ યોર્સ, અને તું તારા જે શૂઝ છે એને પણ કાઢી નાખ. ધે ડીડ સો, અને તેઓ બંને આવું કર્યું મતલબ જે પડલ છે એની પાસે નજીક જતા હતા, એટલે કે એની અંદર છે એ શું થયું, તો કે એક પ્રકારનું જે છે એ તો કે સ્પ્લેશ જોવા મળે છે, એટલે કે તરંગ જોવા મળે છે, તો એના કારણે હવે આમને આતુરતા જાગી છે. તો એમ કહે છે કે આપણે ત્યાં ન જવું જોઈએ, કેમ કે ગંદુ પાણી છે અને ખરાબ થઈ જશે, તો બંને ચર્ચમાંથી જઈને આવ્યા છે. તો એમ કહે છે યોર મધર વિલ બી સ્કોલ્ડ યુ, અને આવા સમય છે બંને છે શું કરે છે, પોતાના શૂઝ એન્ડ સોક્સ છે એ નીકાળી દે છે. એન્ડ ધેન, અને પછી પિકિંગ અપ ધેર સ્કર્ટ્સ બિગન વોકિંગ ટાવર્ડ્સ ઈચ અધર થ્રુ ધ પડલ, બંને છે એ પોતાના સ્કર્ટ્સ છે એને ઉપર લહે છે, અને બિગન ટુ વોકિંગ ટાવર્ડ્સ ઈચ અધર થ્રુ ધ પડલ, અને બંને સાથે મળીને શું કરે છે, હવે આ જે ખાબોચિયું હતું તેની અંદર ઉતરે છે.
The water came up to Malasa's ankles. હવે વોટર છે એ મતલબ પાણી છે એ કેટલું ઊંડું હોય છે તો મલાસાના જે એન્કલ્સ છે સમજે ઘૂંટણ સુધીનું પાણી છે એ એટલું હોય છે એન્ડ સી સેડ અને એ કહે છે એને કહ્યું હતું ઇટ્સ ડીપ અકુલ્યા આઈ એમ અફ્રેઇડ હવે મલાસા જે નાની છોકરી હતી ને એ સમયે શું કરે છે તો એન્કલ સુધી એને પાણી પહોંચે છે અને તેની પાછી કહે છે કે એટલે કે મલાસા જે નાની છોકરી છે એ અકુલ્યા અકુલ્યા છે એ સેકન્ડ ગર્લ્સ છે જે સેકન્ડ કેરેક્ટર છે આપણી સ્ટોરીનું તેને કહે છે ઇટ્સ ડીપ અકુલ્યા આઈ એમ અફ્રેઇડ આ તો ખૂબ ઊંડું પાણી છે મને ખૂબ ડર લાગી રહ્યો છે કમ ઓન રિપ્લાઇડ ધ અધર અને એ સમયે મલાસા છે એ બોલે છે કમ ઓન કંઈ વાંધો નહીં આવી તો કંઈ નહીં થાય સમજે એ ટાઈપમાં એ ટોનમાં બોલે છે ડોન્ટ બી ફ્રિન્ટેડ તું જરા પણ ડરતી નહીં ઇટ વોન્ટ ગેટ એની ડીપર આ છે એ બહુ એટલું બધું ઊંડું છે નહીં વેન ધે ગોટ નિયર વન અનધર મતલબ એ એકબીજાની નજીક આવતા ગયા તેમ અકુલ્યા સઈડ માઇન્ડ મલાસા ડોન્ટ સ્પ્લેશ મલાસા તું પાણીના છબછબિયા ના કર વોક કેરફુલી તું ધીમેથી ચાલ ધ્યાન કાળજીપૂર્વક ચાલજે અહીંયા સી હેડ હાર્ડલી સેડ ધીસ તેણે આવું છે ખૂબ જ મોટા મને આવું એને કહ્યું When Malasa plumped down, her foot so that the water splashed right on the Akulya's frock. Malasa che e jevo ene pag che e su kare che pani ni andar splash kare che to ena matlab thai che ke su thai to pani nu je water splash che e akul je Akulya che ene kharab kari muke che the frock was splashed ane frock ekdam gandu thai jay che and so were Akulya's eyes and nose ane તેથી અકુલ્યાની જે આંખો છે એ પણ ખરાબ થાય છે અને એનું મોં પણ છે એ પણ સ્પ્લેસ થઈ જાય છે એના ઉપર પણ છે એ પાણીના ખરાબ પાણીના છાંટા ઉડે છે એટલે કે આ બંને છે એ તો કે એક ચાઇલ્ડહુડ છે તો બંનેને ખ્યાલ રહેતો નથી શું સાચું છે શું ખોટું છે બંને પોતાની જે એન્જોય કરે છે જે પડલ છે એના વોટરના ના વેન સી સો ધ સ્ટેન ઓન હર ફ્રોક મતલબ તેણીની એ જ્યારે પોતાના ફ્રોક ઉપર આવું ખરાબ જે ડિઝાઇન જોઈ એટલે કે જે ગંદુ થઈ ગયું હતું એના કારણે સી વોઝ એંગ્રી તે છે એ ખૂબ જ ગુસ્સે થઈ હતી એન્ડ રેન આફ્ટર મલાસા ટુ સ્ટ્રાઇક હર મલાસાને મારવા માટે છે એ આગળ વધે છે મલાસા વોઝ ફ્રિન્ટેડ મલાસા છે એ હવે ડરી ગઈ હતી એન્ડ સીઈંગ ધેટ સી હેડ ગોટ હર સેલ્ફ ઇન ટુ ટ્રબલ અને તેને હવે એવું લાગી રહ્યું હતું કે તે હવે પોતે છે એ પ્રોબ્લેમમાં આવી ગઈ છે સી સ્ક્રેમ્બલ્ડ આઉટ ઓફ ધ પેડલ તે છે એ ઊંચા અવાજે રાડ પાડી ઉઠે છે આ પેડલની અંદર મતલબ ખાડાની અંદર બે બંને છે રમે છે ત્યારે એન્ડ પ્રિપેર્ડ ટુ રન હોમ અને છે એ ઘરની તરફ દોડવાની શરૂઆત એને કરી હતી જસ્ટ ધેન અકુલ્યાસ મધર હેપન ટુ બી પાસિંગ અને એ જ સમયે અકુલ્યાની માતા છે ત્યાંથી પસાર થઈ હતી એન્ડ સીઈંગ ધેટ હર ડોટર સ્કર્ટ વોઝ સ્પ્લેશ્ડ અને તેને છે એ પોતાની જે ડોટર છે અકુલ્યા તેને આ જે ખરાબ જે સ્કર્ટ છે એ જોયું હતું એન્ડ હર સ્લીવ્સ ડર્ટી તેની જે સ્લીવ્સ છે ડ્રેસની એ પણ ખરાબ બનેલી હતી એને જોઈ હતી સી સેડ તેને કહ્યું હતું યુ નોટી Dirty girl, what have you been doing? Hey, Tofani Chokri, te abadu su karyo cha. Malasas did it on purpose. Malasa che tenoj a purpose hato. Matlab Malasa je a karyo hatu ka. Replied the girl. Etle ke abadu je purpose che matlab je mari a halat kari che eni pachad jawabdar Malasa che. At this Akulya's mother seized Malasa. અકુલ્યાના જે મધર છે એટલે કે અકુલ્યા જે ગર્લ છે બિગર ગર્લ છે તેને શું કર્યું તો કે જે મલાસા છે તેને વઢે છે એન્ડ સ્ટ્રક હર ઓન હર બેક ઓન હર નેક મલાસા બિગન ટુ હાઉલ સો ધેટ સી કુડ બી હર્ડ ઓલ ડાઉન ધ સ્ટ્રીટ તે મલાસાને શું કરે છે તો કે ઊંચા અવાજે બોલે છે અને વઢે છે અને એ બોલવાના ઊંચા અવાજે બોલવાના કારણે આખા સ્ટ્રીટની અંદર હવે આ અવાજ સંભળાય છે હર મધર કેમ આઉટ
તેણીની જે માતા હતી એટલે કે જે મલાસાની માતા છે તે બહાર આવી જાય છે. વોટ આર યુ બીટિંગ માય ગર્લ્સ ફોર? હે, મારી જે ડોટર છે મલાસા એને તમે કેમ વઢી રહ્યા છો? સાઈડ સી, તેણીની આવું કહ્યું. એન્ડ બિગન સ્કોલ્ડિંગ હર નેબર, અને જે એને શું કર્યું તો જે પોતાના પડોશી એટલે કે જે અકુલિયાના મધર છે તેને વઢવાનું ચાલુ કર્યું. વન વર્ડ લેડ ટુ અનધર એન્ડ ધે હેડ અન એંગ્રી ક્વિરલ. એક પછી એક હવે શબ્દો આવવા લાગ્યા અને પછી છે બંને હવે ગુસ્સે થવા લાગ્યા, એટલે કે ઝઘડો છે એ હવે થવા લાગ્યો. સમજાય, એક જનરલ ટોક હતી એમાંથી હવે ઝઘડો શરૂ થઈ ગયો જે મલાસાસ મધર છે અને અકોલિયાસ મધર છે તેની વચ્ચે. તો કે યસ, હવે એને હવે આ સ્ટોરી છે એ મતલબ એક સિંગલ પડલથી સ્ટોરી સ્ટાર્ટ થઈ છે અને એનો પ્લોટ છે એ લિયો ટોલ્સટોય સરસ મજાનો છે એ એની અંદર સ્ટોરી લાઈન લખેલી છે. તો કે યસ, મતલબ હવે અહીંયા છે એ કોઈ સિંગલ પ્રોબ્લેમ છે, નાનો સ્મોલ ટ્રબલ છે એને સોર્ટ આઉટ કોણ કરે છે? જુઓ, આપણે એને હવે જોઈએ. ઓકે, ધ મેન કેમ આઉટ એન્ડ અ ક્રાઉડ કલેક્ટેડ ઇન ધ સ્ટ્રીટ. અને હવે માણસો છે એ બધા બહાર આવી ગયા સ્ટ્રીટમાંથી, અને હવે એક પ્રકારે શું થઈ ગયું તો ભીડ જમા થઈ ગઈ સ્ટ્રીટની અંદર. તો કે યસ, એન્ડ એવરી વન શાઉટિંગ એન્ડ નો વન લિસનિંગ. બધા છે એકબીજાના ઉપર હવે ચિલ્લાવા લાગ્યા, બટ હવે કોઈ છે એ સાંભળવા તૈયાર નહોતું એકબીજાની વાત છે તે. ધે ઓલ વેન્ટ ઓન ક્વિરલિંગ, બધા છે ઝઘડો કરવામાં લાગેલા હતા. ટીલ વન ગેવ અનધર અ પુશ, હવે એકબીજાને ધક્કા મારવાનું પણ શરૂ થઈ ગયું. તો કે યસ, એન્ડ ધ અફેર હેડ વેરી નિયરલી કમ ટુ બ્લોઝ, એટલે કે હવે જે આ નાનું એવી જે ચર્ચા હતી એ હવે શું થઈ ગઈ તો ઝપાઝપીની અંદર હવે કન્વર્ટ થઈ ગઈ. વેન અકુલિયાસ ઓલ્ડ ગ્રાન્ડ મધર સ્ટેપિંગ ઇન અમોંગ ધેમ, અને અકુલિયાની જે દાદી હતી તે ત્યાંથી હવે આ બધાની વચ્ચેથી પસાર થઈ જાય છે. ટ્રાઈડ ટુ કેમ ધેમ, તે છે એ બધાને શાંત કરવાની કોશિશ કરી હતી. વોટ આર યુ થિંકિંગ ઓફ ફ્રેન્ડ્સ, હે મારા મિત્રો તમે શું વિચારી રહ્યા છો, મતલબ આ ઝઘડો કેમ કરો છો? ઇઝ ઇટ રાઈટ ટુ બિહેવ સો, શું તમને આવું વર્તન છે એ યોગ્ય લાગે છે? ઓન અ ડે લાઈક ધીસ ટુ, અને આટલા સરસ મજાના દિવસે, મતલબ આટલો એક ફાસ્ટ છે અને આપણે જે એક ઉપવાસનો દિવસ છે, તમે આવા દિવસે તહેવારના દિવસે તમે આવું કરો છો, શું તમને આ શોભે છે? આપણા જે કે જે તમારું બિહેવિયર છે તે. ઇટ ઇઝ ટાઈમ ફોર અ રીજોઇનિંગ એન્ડ નોટ ફોર સચ અ ફૂલ ધેમ, ધે વુડ નોટ લિસન ટુ ધ ઓલ્ડ વુમેન. એ એમ કે છે કે આપણે આ ટાઈમ તો ભેગા થવાનો છે, તો આપણે છે એ ઝઘડો કરવાનો ટાઈમ નથી, અને આ જે ગ્રાન્ડ મધર બોલે છે એને કોઈ જ સાંભળતું નથી. એન્ડ નિયર નોકડ હર ઓફ હર ફીટ, અને તેમને છે એ શું કરવામાં આવે છે તો કે એમને પોતાના ફીટ ઉપર છે એ પાડી દેવામાં આવે છે. ધક્કા ધક્કી થઈ ગઈ છે, હવે ઝપાઝપી થાય છે સમજે સ્ટ્રીટની અંદર. સી વુડ નોટ હેવ બીન એબલ ટુ ક્વિટલ ધ ક્રાઉડ, તેમને આ ક્રાઉડ છે એને દૂર કરવા માટેનો એમનો એક પણ પ્રયાસ સાચો પડ્યો નહીં. ઇફ ઇટ હેડ નોટ બીન ફોર અકુલિયાસ એન્ડ મલાસા ધેમસેલ્વ્સ, હવે મલાસા અને અકુલિયાની માટે પણ છે એ આ હવે ઝઘડો શરૂ થયો નહોતો, પણ આની કરતા કંઈક બીજા કારણ હશે. વાઇલ ધ વુમેન વર એબ્યુસિંગ ઇચ અધર, હવે મહિલાઓ છે એ એકબીજાને હવે શું કરવા લાગી, નીચી દેખાડવા લાગી હતી. અકુલિયા હેડ અ વાઇપ્ડ ધેન ધ મડ ઓફ હર ફ્રોક, અકુલિયા છે એ રડી રહી હતી કારણ કે એના ફ્રોક ઉપર મડ જે કિચડ છે એ ઉછળ્યો હતો એટલે. એન્ડ ગોન બેક ટુ ધ પડલ, અને ફરી વાર છે તે પડલની અંદર એટલે કે જે ખાડો હતો ખાબોચું તેની અંદર ચાલી ગઈ હતી. સી ટુક એ સ્ટોન એન્ડ બિગન સ્ક્રેપિંગ અવે ધ અર્થ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ પડલ ટુ મેક અ ચેનલ થ્રુ વિચ ધ વોટર કુડ રન આઉટ ધ સ્ટ્રીટ. હવે એને શું કર્યું તો આ જે અકુલિયા છે તેણે જે એક પોતાની જે કાઇન્ડનેસ છે પોતાની જે સ્માર્ટનેસ છે એ યુઝ કરે છે, અને જે સ્ટ્રીટમાંથી મતલબ જે પડલ હતું ખાબોચ્યું હતું એને પાર કરવા માટે તો કે કોઈ જગ્યા નહોતી, એટલે એને જે પાર કરવા માટે હવે આ શું કરે છે તો એની અંદર છે પથ્થર ગોઠવવા લાગે છે. કોણ? અકુલિયા છે
તે એટલે કે તેની અંદર શું નાખે છે તો સ્ટોન છે ફેંકે છે એટલે કે જેની અંદર વોટર છે એ શું થઈ જાય ઓછું થઈ જાય અને તે ચાલવાની વ્યવસ્થિત જગ્યા બની જાય આવું વિચારે છે કોણ અકુલ્યા છે તે પ્રેઝન્ટલી મલાસા જોઈન્ડ હર અને આ સમયે શું કરે છે તો મલાસા પણ આવું કરતી હોય છે એટલે બંને હવે એને સાથ આપે છે એન્ડ વિથ અ ચીપ ઓફ વુડ હેલ્પડ હર ડીગ ધ ચેનલ અને એક જે ઝાડ છે એક લાકડું છે એનો જે ટુકડો છે એ પણ આ ચેનલ બનાવવા માટે એટલે કે એ ખાબોચિયા ઉપરથી આવવા જવા માટે હેલ્પ કરે છે જસ્ટ હેઝ ધ મેન વર બિગિનિંગ ટુ ફાઇટ જ્યારથી આ લોકોએ ઝઘડો કરવાનો શરૂ કર્યો ત્યારથી ધ વોટર ફ્રોમ ધ લિટલ ગર્લ્સ ચેનલ રેન રન્સ સ્ટ્રીમિંગ ઇન ટુ ધ સ્ટ્રીટ ટાવર્સ ધ વેરી પ્લેસ એટલે કે જ્યારથી આ બધા ઝઘડો કરતા હતા ત્યારથી પાણી છે એ અહીંથી ઝરણું છે એની અંદર તો આ બાળકીઓ છે ને આ કરવાનું શરૂ કરી દીધું એન્ડ વેર ધ ઓલ્ડ વુમન વોઝ ટ્રાઇંગ ટુ પેસિફાય ધ મેન તો આ છે જે ઓલ્ડ વુમન જે દાદી છે એ બધાને મનાવવાની ટ્રાય કરે છે ધ ગર્લ્સ ફોલોડ ઇટ જે છોકરી છે છોકરીઓ છે એ આ બધું ફોલો કરે છે વન રનિંગ ઇચ સાઈડ ઓફ ધ લિટલ સ્ટ્રીમ એક છે એ નાના ઝરણાની આજુબાજુમાંથી પસાર થાય છે કેચ ઇટ મલાસા મલાસા તું આને પકડ એટલે કે જે પથ્થર છે એ ફેંકે છે અને મલાસાને કહે છે કેચ ઇટ મલાસા કેચ ઇટ શાઉટેડ અકુલ્યા અકુલ્યા આવું બોલે છે વાય કુડ નોટ સ્પીક ફોર લાફિંગ હવે એ મલાસા કુડ નોટ સ્પીક ફોર લાફિંગ મતલબ છે એ હસતા હસતા કંઈ બોલતી નથી આ હાઈલી ડિલાઇટેડ તેને ખુશી થાય છે આ કામ કરવાથી એન્ડ વોચિંગ ધ ચીપ ફ્લોટ અલોંગ ધેર સ્ટ્રીમ અને એ છે એ તો કંઈક સરસ મજાનો જે ફ્લોટ બનાવી રહ્યા છે તો એને છે એ શું કરે છે જોઈ રહે છે ધ લિટલ ગર્લ રેન સ્ટ્રેટ ઇન ટુ ધ ગ્રુપ ઓફ મેન અને આ નાની છોકરી છે એ ઝઘડો કરતા હતા એ માણસોની સુધી પહોંચી જાય છે એન્ડ ધ ઓલ્ડ વુમન જે દાદી હતા તે સીઈંગ ધેમ અને દાદી આ બધું જોવે છે સેડ ટુ ધ મેન અને માણસોને કહે છે મતલબ હવે આ બધું જોઈને They themselves have forgotten all about it and are playing happily together. Hey, Dadi કહે છે કે તમે ઝઘડો ન કરો કારણ કે જેને મતલબ જેના લીધે ઝઘડો થયો છે મલાસાના કુલિયાના કારણે તો એ બંને તો રમવા લાગ્યા છે તો તમે શા માટે ઝઘડો કરો છો એન્ડ આર પ્લેઇંગ હેપીલી ટુગેધર તે ખુશીથી સાથે રમી રહ્યા છે ડિયર લિટલ ઓલ્સ તે આર વાઇસર ધેન યુ હે બધા મારા મોટા વ્યક્તિઓ તમારી કરતા તો આ બાળકો છે વધારે દયાળુ છે કૃપાળુ છે ધ મેન લુકડ એટ અ લિટલ ગર્લ્સ એન્ડ વર એસેમ્બડ અને બધા જ માણસો છે એ હવે આ નાની છોકરીઓને જોવે છે અને પોતે છે એ શરમ આવે છે એન્ડ લાફિંગ એટ ધેમસેલ્સ અને પછી છે એકબીજા ઉપર હસવા લાગે છે કારણ કે એ નાના છોકરીઓને જોઈને એમાંથી શીખે છે વેન્ટ આર યુ નોટ એસેમ્બડ ઓફ યોર સેલ્ફ શું તમને શરમ નથી આવતી તમારી જાત ઉપર કે આટલા મોટા થઈને તમે ઝઘડો કરો છો To go fighting on account of these lessees when back each to his own home. અને તમે છે આ બધો ઝઘડો ખતમ કરો અને બધા પોતપોતાના ઘરે ચાલ્યા જાઓ ઓકે તો આવી રીતના છે એ શું કરે છે તો જે દાદી છે એ ઝઘડો શાંત પડાવે છે ઓકે તો આપણે આ સ્ટોરી છે અહીંયા પૂરી થાય છે આ સ્ટોરીની અંદર મેઇન લિયો ટોલ્સટોય છે તેને પોતાનો એક મોરલ આપણને આપેલો હતો કે જે આપણે એવા જે સ્મોલ થિંગ્સ છે સમજે સ્મોલ જે કોઈ વસ્તુ ઘટના ઘટતી હોય છે એને આપણે માઇન્ડ ઉપર લઈ લેતા હોઈએ છીએ અને આપણે છે એક વિરલ કરવા બેસી જતા હોઈએ છીએ બટ એવું જનરલી હોતું નથી આપણે વાઇસર બનવું જોઈએ સ્માર્ટર બનવું જોઈએ અને આપણે હોનેસ્ટ રહીને આપણું વર્ક કરવું જોઈએ ઓકે તો લિયો ટોલ્સટોય આ મોરલની સાથે આપણે આ સ્ટોરી સેકન્ડ સ્ટોરી છે તે અહીંયા પૂરી થાય છે ઓકે ફરીવાર મળીશું નવા લેક્ચરની સાથે નવા વિડીયોની અંતર્ગત થેન્ક યુ વેરી મચ